કાયદાની નજરમાં સૌ સરખા એવી એક લોક ઉક્તિ જનમાનસમાં છપાઈ ગઈ છે, પરંતુ જ્યારે પોલીસની કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ પરિચય મળે છે ત્યારે નાગરિકોના મનમાંથી આ ખ્યાલ ભૂસાઈ જાય છે. ક્યાંક દંડથી વાત પત્તી હોય ત્યાં લાઠી વિંજાય છે, તો ક્યાંક વર્દીની મર્યાદા ભૂલી તમાચા વરસાવાય છે. વિકૃત પોલીસ રક્ષક મટી ભક્ષક બન્યાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે, પરંતુ સાવ સામાન્ય વ્યક્તિને પણ હેન્ડલ કરવામાં પોલીસ બળપ્રયોગ કરવા લાગે છે ત્યારે પોલીસની અસહિષ્ણુતા અને કમજોરી જ છતી થાય છે. જોઈએ ખાખીની મર્યાદા ઓળંગતા અને જનતાનો વિશ્વાસ ગુમાવતા જતા કાયદાના રખેવાળોનું આ રિપોર્ટ. ક્યાં છે કાયદાની નજરમાં સૌ કોઈ સરખા? તમે નથી પહેરતા હેલ્મેટ અને અમને કરો છો દંડ. અમારે ભરવાનો દંડ અને કરવાની ઉઠબેસ. તમારા વિકૃત માનસિકતા પોષવા અમારો લેશો ભોગ. કાયદાની નજરમાં સૌ સરખા તેવી એક ઉક્તિ નાગરિકોમાં પ્રચલિત છે, પરંતુ જ્યારે પોલીસ નાગરિકો સાથે પ્રત્યક્ષ રીતે કામ પાર પાડે છે ત્યારે આ માન્યતાનો છેદ ઉડી જાય છે. પોલીસનું કામ છે સહુને સમાન ગણીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું, પરંતુ વડોદરા અને સુરતમાં પોલીસની કાર્યપદ્ધતિની જે તસવીરો સામે આવી છે તે ઉલટાની કાયદો અને વ્યવસ્થામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય તેવી છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરીને નિયમ ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ દરમિયાન શહેરના નવાપુરા પોલીસ પણ ખંડરાવ માર્કેટ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર એક બાઇક ચાલક ત્યાં આવે છે અને પોલીસ તેને અટકાવે છે. તેની પાસે દંડ ભર્યાનો મેમો પણ છે જે તે બતાવે છે, છતાં પોલીસ તેને જાહેર રોડ પર ઉઠક બેઠક કરાવે છે. આ દ્રશ્યો નાગરિકોને વગર કારણે પરેશાન કરવાની પોલીસની વિકૃત માનસિકતા છતી કરે છે. આ ઘટના પછીના તુરંતના આ દ્રશ્યો જુઓ. વાહન ચેકિંગ પૂરું કરીને પરત ફરી રહેલા આ ટ્રાફિક પોલીસ કર્મીને જુઓ. તેમાંથી એકેય પોલીસ કર્મીઓએ માથે હેલ્મેટ પહેર્યું નથી. પોલીસ ખુદ કાયદાનું પાલન કરતી નથી અને જનતા પાસે કાયદા પાલનનો આગ્રહ રાખી રહી છે. જે વિડીયોમાં ઉઠબેટ કરાવે છે એ યોગ્ય તો નથી, અને અમે તો દરેક અધિકારી તરફથી તમામ સ્ટાફને ઇન્સ્ટ્રક્શન, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે કે પબ્લિક સાથે સારો વ્યવહાર કરો અને આ રીતની ઉઠબેઠક કરાવી નહીં. તેમજ પોલીસે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ગાડીમાં હોય તો સીટ બેલ્ટ અને બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવા, એ તરફની સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે. અને આ વિડીયો છે એમાં અમે તપાસ કરાવીશું કોણ કોણ આમાં જે કોન્સ્ટેબલ્સ ને અન્ય જે છે એ કોણ કોણ ઇન્વોલ્વ હતા. પોલીસની દાદાગીરી વડોદરા પૂરતી જ સીમિત નથી, તેનો વ્યાપ પણ સમગ્ર રાજ્યમાં છે. ટીવી સ્ક્રીન પર વાહનોથી ધમધમતા આ દ્રશ્ય છે અમદાવાદના શિવરંજની બીઆરટીએસ સ્ટોપ પાસેના. એક રિક્ષા ચાલક રોડની સાઈડ પર ઉભો છે, પોલીસ આવે છે. પોલીસ કાયદેસર મેમો આપીને દંડિત કરવાને બદલે રિક્ષા ચાલક સાથે પહેલા તો ગાળોથી વાતો કરે છે, પછી પગ પર ઉપરા છાપરી ત્રણ વાર લાકડી ઝીંકે છે. એટલે થી વર્દીનો પાવર શમતો નથી, એટલે પોલીસ તમાચા મારવાનું પણ શરૂ કરે છે અને પછી પોલીસ વેનમાં બેસાડી રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પોલીસની દાદાગીરીના આ દ્રશ્યો જોઈને સામાન્ય નાગરિકના મનમાંથી પોલીસની વિશ્વસનીયતા ઘટતી જાય છે. ક્યારેક જનતામાં આ રીતે એકઠો થયેલો રોષ વિસ્ફોટક બનીને બહાર નીકળે ત્યારે પરિસ્થિતિ સંભાળવી પોલીસ માટે અઘરી પડી જાય છે. કલ્પિન અને માનુ ચાવડા સાથે કેમેરામેન સિદ્ધાર્થ ખેરે, વીજ